છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો કે જેથી કરીને તમને ધોરણ બાર સુધીના વિડીયો આપણી ચેનલમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે ને હા તમારે કોઈ પણ જિલ્લો હોય વિદ્યાર્થી મિત્રો બરાબર પણ આ પેપર તમે રિવિઝન કરશો એટલે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો લઈએ વિભાગ એ એમાં એક થી ચાર માં ખાલી જગ્યા પૂરવાની છે અને બાર પ્રશ્નો છે ને બાર ગુણ છે પેલું ચોરસની ની બાજુનું માપ અડધું કરીએ તો તેનું ક્ષેત્રફળ ચોથા ભાગનું થશે ખોલતા તેની કુલ છ સપાટી જોવા મળે છે આવૃત્તિ ચિહ્નો કેટલી સંખ્યા થશે તો કે આ પાંચ દસ પંદર ને ચાર ઓગણીસ સંખ્યા થશે ચોથું આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાગળના ચાર સરખા ભાગ કરવા તેને કેટલી વખત વાળવો પડશે તો કે વખત વાળવો પડશે ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ એ વિદ્યાર્થી મિત્રો તમારે આજે ગણિતની પાઠ્યપુસ્તક છે એ પાઠની સમજૂતીના વિડીયો જોવા હોય કે પછી તમારે સ્વ અધ્યયન પોથી વિડીયો જોવા હોય તો આ બધું જ તમને મળી જશે ક્યાંથી મળશે તો વેદ તમારા કોઈ ઘરમાં ભણેલ ગણેલ વ્યક્તિની મદદથી વેદ ડિજિટલ નામની એપ્લિકેશન વેદન ગુગલ ઉપર સ્ટોર ડાઉનલોડ કરવી મોબાઈલ નંબર નાખવા સેન્ડ ઓટીપી કરવો ચાર આંકડાનો એટલે આ રીતનું પેજ ખુલે જેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટી પેપર ત્રણ થી બારમાં જશો એટલે ત્રણ થી બાર ના આવી રીતે વિડીયો ખુલે એમાં તમને બાર ધોરણ સુધી ઉપયોગી થાય એટલે પાંચમા ધોરણમાં જવાનું એટલે વિષય ખોલે પછી એમાં પાઠ ખુલે એમાં પાઠ ની સમજૂતી વગેરેના વિડીયો તમને ફ્રીમાં મળશે એટલે તમારા ક્લાસના મિત્રો દોસ્તોને તમે ચોક્કસથી જાણ કરજો ચલો એક નકશા પ્રમાણે માટે સેમી બરાબર બસો કિલોમીટર છે જો નકશામાં અમદાવાદ થી દિલ્હી વચ્ચેનું અંતર ચાર પોઈન્ટ પાંચ સેમી જેટલું હોય તો અમદાવાદ થી દિલ્હીનું અંતર કેટલું તેને ગુણ્યા બસો કરવાના તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો નવસો આપેલ આકારમાં એક સેમી માપના કેટલા સમગન બનશે તો આપને ખબર જ છે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સેમીને મીટરમાં કઈ રીતે લખાય છે બે પોઈન્ટ પાંત્રીસ મીટર વિજય દરરોજ છ ગ્લાસ પાણી પીએ છે તો એપ્રિલ મહિનામાં તે કેટલા ગ્લાસ પાણી પીશે તો એપ્રિલ મહિનામાં વિદ્યાર્થી મિત્રો આવે દિવસ ત્રીસ તો છ ગુણ્યા ત્રીસ એકસો ને એસી ત્યાર પછી નીચે આપેલા કયા આકારમાંથી ફક્ત વાળીને આ પ્રકારનો આકાર બનશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બીજો કારણ કે એમાં ત્રણ બાજુ છે તો અહીંયા ત્રણ બાજુ છે બરાબર અને બે ત્રિકોણ છે તો એ બે ત્રિકોણ છે એટલે આકારમાંથી બનશે એક સેમી બાજુના માપવાળા ચોરસથી બનતી નીચેની આકૃતિમાં ભાગ બી માં કેટલા ચોરસ સમાવી શકાય તો જો એક આપણે આડી લાઈન કરી દઈએ એક આ ઊભી લાઈન કરી દઈએ તો કેટલા ચોરસ સમાણા એક બે ત્રણ ચાર તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચાર બે વત્તા પાંચ એટલે સાત સેમી વત્તા બે એટલે નવ સેમી વત્તા ચાર એટલે તેર સેમી અને વધતા ત્રણ એટલે સોળ સેમી તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પરિમિતિ સોળ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો જેથી કરીને આપણે મૂકીશું તમને ઉપયોગી થશે એક બોક્સમાં વીસ દાડમ સમાઈ શકે તો સો દાડમ સમાવવા માટે કેટલા બોક્સ જોઈએ તો સો ને વીસ વડે ભાગવાના તો વીસ પંચાને સો તો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો

અને શાળા દવાખાનાથી એક એટલે ચાર ને એક પાંચ કિલોમીટરનું અંતર થાય કિમી ચાલો નીચે ઉપરથી થાયવાની કેટલી પેટીઓ દેખાશે એક બે ત્રણ ચાર પાંચ અને છ ઉપરથી જોવાની છે ઉપરથી જોતા બરોબર તો આપણે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો છ પેટી ત્યારબાદ મીરાની ઊંચાઈ એક પોઈન્ટ પચાસ મીટર છે જ્યારે સીમાની ઊંચાઈ એક પોઈન્ટ દસ મીટર છે તો તેમની ઊંચાઈ વચ્ચેનો તફાવત કેટલો થશે તો તમારે બાદ પાંચમાંથી એક જાય તો ચાર એક માંથી એક જાય ઝીરો તો પોઈન્ટ ચાલીસ મીટર નો ઊંચાઈનો તફાવત હોય અથવા તો કોઈ સેન્ટીમીટરમાં રહે તો ચાલીસ સેન્ટીમીટર ઊંચાઈનો શું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો તફાવત જોવા મળશે ખ્યાલ આવે છે તો આ રીતે આપણે તમારા મિત્રો દોસ્તો સગા સંબંધી બધાને તમારે જાણ કરી દેવાની છે જેથી કરીને તમને આવા વિડીયો છે સરળતાથી શું થઈ થઈ શકે શકે પ્રાપ્ત લંબાલેખ પરથી જવાબ આપો ચાલો હવે આપણે એટલા માટે શોર્ટ કર્યો જેથી કરીને ખ્યાલ આવે ગુરુવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે બરાબર આલેખ પરથી ગુરુવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે 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 થોડી મિસ્ટેક એવું લાગે મને અહીંયા તમે બતાવી તો ગુરુવારે કેટલા હાજર છે તો પેલા ખાના સુધી છે તો લખવાનું ભાઈ દસ વિદ્યાર્થી હાજર છે સોમવાર કરતા મંગળવારે કેટલા વધુ વિદ્યાર્થી હાજર છે તો સોમવારે વીસ છે મંગળવારે ત્રીસ છે તો એમાં પણ જવાબ શું આવશે દસ વિદ્યાર્થી વધુ હાજર પંચોતેર પંચોતેર સીસી ભરાય એકસો ચોર્યા આઠસો સુડતાલીસ ભાંગ્યા સાત તો સાત એકુ સાત આઠમા સાત જાય તો એક ઉપરથી ઉતાર્યા ચાર સાત દુ

તો વિદ્યાર્થી મિત્રો તેર બોક્સ છે તો તેર દુ છીસ છી તેર દુ છીસ ઘન સેમી થશે ધન પરંતુ ઘન સેમી થશે બરાબર તો આ રીતે તમે એમાં જવાબ શું કરી શકો છો લખી શકો છો વિનાશંકો છે આગળ જો તમારી લાઈક તમે સબસ્ક્રાઈબ કરશો એ જ અમારે માટે મોટું પ્રોત્સાહન છે બરાબર એટલે આપણે આવા ઘણા બધા પેપર મૂકવાના છીએ છ લિટર દૂધના ત્રણસો રૂપિયા થાય તો એક લિટર દૂધના કેટલા તો તમારે શું કરવાનું ત્રણસો ભાંગા છ પેલા ભાગની નહીં છ પંચાને ત્રીસ ત્રીસ માં ત્રીસ જાય શૂન્ય ઉપરથી ત્યારે શૂન્ય તો અહીંયા પણ શૂન્ય મૂકવું પડે તો કેટલા રૂપિયા હોય મિત્રો એક લિટર દૂધના પચાસ રૂપિયા થાય નીચેના ચોરસ જાળી નકશામાં દર્શાવેલ બી ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય

એટલે કેટલા થાય સોરી આ એક સેમી છે ને આ એક સેમી આ એક સેમી બરાબર પાંચ લેવાના લો મિત્રો સોરી એક સેમી બરાબર કેટલા લેવાના છે પાંચ લેવાના છે તો આ પાંચ એટલે પાંચ ને પાંચ દસ થયા અહીંયા ભી પાંચ થશે અને આ ભી પાંચ થશે એટલે પાંચ ને પાંચ આ બાજુનું માપ દસ એટલે દસ ગુણ્યા દસ થશે સોરી એટલે થશે સો ચોરસ મીટર કારણ કે મીટરમાં છે ને ચોરસ મીટર સો ચોરસ મીટર ચાર અને પાંચ તો પાંચ સેમી મીણબત્તી ની લંબાઈ છે હું માની લો જ્યોતિની લંબાઈ એક બે અને ત્રણ તો ત્રણ સેમી જ્યોતિની લંબાઈ તો બંનેનો તફાવત પાંચમાંથી ત્રણ જાય તો બે સેમી થશે તો લખો મીણબત્તીની લંબાઈ પાંચ સેમી જ્યોતિની લંબાઈ ત્રણ સેમી તફાવત આવશે બે કેમ મોટામાંથી નાનું બાદ કરી દેવાનું ત્રેવીસ સો બાળકોને તેમની મનગમતી મીઠાઈ વિશે પૂછવામાં આવ્યું તો નીચેની વિગત નીચેના કોષ્ટકમાં આપેલી છે તેને બાજુમાં દર્શાવેલા પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખમાં દર્શાવવાની છે તો સૌથી વધારે બરફી ભાવે છે તો પિસ્તાલીસ બાળકો અહીંયા આવશે ચોખ્ખો ખબર પડી ગઈ પછી હવે આ બે માંથી મોટું કોણ છે તો આ છે તો ત્રીસ લાડુ અને ગુલાબ જાંબુ ખ્યાલ આવે છે તો તો તમારે નામ લખો લખો અને સંખ્યા આ રીતે તમે દર્શાવી શકો છો એક શાળાના ધોરણ એક થી ના બાળકોની સંખ્યા આવૃત્તિ ચિહ્નના સ્વરૂપે કોષ્ટકમાં દર્શાવેલી છે તો પાંચ દસ પંદર વીસ ને બે બાવીસ બાળકો આમાં પાંચ દુ દસ ને બે બાર બાળકો આમાં પાંચ દુ દસ ને ત્રણ તેર બાળકો આમાં દસ અને આમાં પંદર બાળકો તો ધોરણ ચાર માં બાળકોની સંખ્યા કેટલી છે ભાઈ તો કે દસ તો કયા ધોરણમાં બાળકોની સંખ્યા બાવીસ છે તો કયા ધોરણમાં ધોરણ એક માં ધોરણ એક અને ધોરણ પાંચ ના બાળકોની સંખ્યાનો તફાવત કેટલો તો બાવીસ માંથી પંદર બાદ કરવાના થાય તો વિદ્યાર્થી મિત્રો સાત આવે તફાવત કેટલો આવે તફાવત સાત આ રીતે આપણે દર્શાવી શકાય ખ્યાલ આવે છે પરિમિતિ સો સેન્ટીમીટર છે તો બધી બાજુનું માપ કેટલા સેન્ટીમીટર હોય પચીસ સેન્ટીમીટર પચીસ સેન્ટીમીટર પચીસ સેન્ટીમીટર અને પચીસ સેન્ટીમીટર કેમ ખબર પડી ભાઈ તો સોને આપણે ચાર વડે ભાગવા પડે ચોરસમાં ચાર બાજુ હોય ચાર વડે ભાગો ચાર પંચા બધી બાજુ આવ્યા આવે ને ક્ષેત્રફળ તો પચીસ ગુણ્યા પચીસ આવશે છસો ચોરસ સેમી બહુ ઇઝીલી છે છસો ને ચોરસ સેમી આકૃતિનું ક્ષેત્રફળ શોધો તો પાંચ વત્તા ત્રણ એટલે ઉપરની બાજુનું માપ આ ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આઠ તેરી ચોવીસ ચોરસ સેન્ટીમીટર બરાબર તમારે લખવાનું આકૃતિ કેની છે લંબ ચોરસ તો લંબ ચોરસ નું ક્ષેત્ર ફળ બરાબર વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું પેપર સોલ્યુશન થયું આવી રીતે આપણે બીજા જિલ્લાઓના પેપર પણ સોલ્યુશન કરવાના છીએ તો તમારા મિત્રો દોસ્તો સગા સંબંધી બધાને તમારે જાણ કરી દેવાની છે બરોબર અહીંયા સુધી રાખીએ બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિંદ જય ભારત